નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર નજીકના ખતોલીમાં ટ્રેન દુર્ઘટના. ઉત્કલ એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ખડી પડતા 23થી વધુના મોત, 100થી વધુ ઘવાયા. રાહત કાર્ય માટે રાજ્ય સરકાર સાથે સામાન્ય નાગરિકો પણ જોડાયા. મુઝફ્ફરનગર રેલવે દુર્ઘટનામાં માર્યા ગયેલા તથા ઘવાયેલા પ્રત્યે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી અને રેલમંત્રીએ વ્યક્ત કર્યો શોક. મૃતકો તથા ઘવાયેલાઓને ₹3.5 લાખ અને ₹50,000ની સહાય આપવાની જાહેરાત કરતા રેલમંત્રી. ઘટનાની તપાસના અપાયા આદેશ. ગુજરાતમાં લઘુમતીઓ સૌથી વધુ સુરક્ષિત અને સમૃદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી, છેલ્લા 70 વર્ષથી વિકાસની રોશની જ્યાં નથી પહોંચી ત્યાં મોદી સરકારે વિકાસનો ઉજાસ ફેલાવ્યો હોવાનું જણાવતા મુખ્તાર અબ્બાસ નકવી. કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 535 લાભાર્થીઓને 4.86 કરોડની સહાય ધિરાણનું વિતરણ. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂને નાથવા આરોગ્ય તંત્ર તબીબોના અથાગ પ્રયત્નોને સાથ આપી રહી છે. આયુર્વેદની પ્રાચીન પદ્ધતિઓ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રાજપીપળા સરકારી આયુર્વેદિક ફાર્મસી જડીબુટ્ટીઓથી ઉકાળો તૈયાર કરી મોકલી રહી છે. 3 જિલ્લાઓની તમામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલને અત્યાર સુધીમાં 25,000 કિલો કાઢો મોકલાયો. બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપવા બનાસકાંઠાના સીમાવર્તી નડાબેટ ખાતે બીએસએફના રિટ્રીટ કાર્યક્રમને મળી રહ્યો છે વ્યાપક આવકાર. ગુજરાત સરકારના સહયોગથી શરૂ થયેલ સીમાદર્શન કાર્યક્રમના ભાગરૂપે ડિસેમ્બર 2016થી અત્યાર સુધીમાં 3 લાખ લોકોએ મુલાકાત લઈ નિહાળી છે બીએસએફની કામગીરી. અને દાંબુલામાં 5 મેચની વન ડે સિરીઝની પ્રથમ મેચ ભારત તથા શ્રીલંકા વચ્ચે આજે રમાશે. ટેસ્ટ શ્રેણીમાં વિજય બાદ ભારત આત્મવિશ્વાસથી ભરપૂર. મોર્નિંગ ન્યૂઝમાં આગળ વધીએ. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર નજીક આવેલા ખતોલીમાં પુરીથી હરિદ્વાર જતી કાલિંગી ઉત્કલ એક્સપ્રેસ ટ્રેનના 14 ડબ્બાઓ પાટા ઉપરથી ખડી પડતા 23થી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 100થી વધુ વ્યક્તિઓની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. દિલ્હીથી એનડીઆરએફની 4 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મેરઠ તથા મુઝફ્ફરનગરના રેસ્ક્યુ દળ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને મુઝફ્ફરનગરની સમગ્ર ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે મારી સંવેદનાઓ મૃતકોના પરિવારજનો સાથે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સમગ્ર સ્થિતિ પર રેલવે મંત્રાલય નજર રાખી રહ્યું છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ ટ્વીટમાં જાહેર કર્યું છે કે રેલવે દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને મૃતક દીઠ 3.5 લાખ રૂપિયા સહાય અપાશે. ગંભીર રીતે ઘવાયેલાઓને 50,000 રૂપિયાની, જ્યારે સામાન્ય ઈજા પામેલાઓને 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. તેમણે બીજી ટ્વીટમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને હું પણ તમામ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યો છું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. હું મૃતકોના પરિવારજનોને સહાનુભૂતિ આપું છું. દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી દેહરાદૂન અને હરિદ્વાર જઈ રહેલા મુસાફરો માટે સત્તાવાળાઓ દ્વારા વિશેષ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને જે તે સ્થળે સલામત રીતે રવાના કરવામાં આવ્યા છે. पूरी घटना दुखद है. सभी जो यात्री जो इस दुर्घटना में हताहत हुए हैं या जो गंभीर रूप से घायल हैं, उन सबके प्रति, उनके परिवारजनों के प्रति मेरी पूरी संवेदना है और प्रदेश सरकार हर संभव सहयोग करेगी और रेल मंत्रालय के साथ बराबर हम लोग टच में हैं. जो भी सहयोग की आवश्यकता पड़ेगी प्रदेश सरकार उसमें भरपूर सहयोग करेगी. ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાતમાં અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના ઉપક્રમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 535 લાભાર્થીઓને ₹4.86 કરોડના ધંધાકીય ધિરાણ, શૈક્ષણિક ધિરાણ અને દિવ્યાંગોને ધિરાણ સહાયના ચેક વિતરણ કર્યા હતા. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે દેશમાં તુષ્ટિકરણ વગરનો સશક્તિકરણનો યુગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળના શાસકોએ 50-50 વર્ષ લઘુમતીઓને મતના માનવી તરીકે ટ્રીટ કર્યા છે.
ત્યારે અમે વિકાસના અવસરો આપી જસ્ટિસ ટુ ઓલ અપીઝમેન્ટ ટુ નન સાકાર કર્યું છે. વધુમાં સીએમએ જણાવ્યું કે ગુજરાતમાં નાતિ જાતિ કોમ ધર્મના કોઈ જ ભેદભાવ વિના સૌનો સાથ સૌના વિકાસની નેમ પાર પડી છે. સમિતિએ ગુજરાતનો પણ ઉલ્લેખ કરવો પડ્યો હતો કે સૌથી વધુ સુરક્ષિત, સૌથી વધુ વિકાસ થયો હોય તો મુસલમાનોનો વિકાસ ગુજરાતમાં થયો છે અને એનો એક પેરામીટર એટલે હજ યાત્રા છે. સૌથી વધુ હાજીઓ એ ગુજરાતમાંથી જાય છે. એનો અર્થ કે ગુજરાતનો મુસલમાન એ સમૃદ્ધ મુસલમાન છે. તો અલ્પસંખ્યકો કી કેન્દ્ર સરકાર કી નોકરીઓ મે ભાગીદારી 11% સે ઝ્યાદા હુઈ હૈ. નંબર 1. નંબર 2, આઝાદી કે બાદ પહેલી બાર એસા સમય આયા હૈ કે જિસમે 50 સે અધિક બચ્ચે ઓર લડકી ઓર લડકિયાં IAS ઓર પ્રશાસનિક સેવાઓ મે ઉત્તીર્ણ કિયે હૈ ઓર ચુને ગયે હૈ. યે હમ માનતે હૈ કે યે કોઈ હમારા ઇસમે કોઈ મહેરબાની નહીં હૈ, ઉનકે અંદર યોગ્યતા. તો જો વ્યક્તિ સૂફી જૈસી સોચ રખેગા ઓર સુશાસન કે સંકલ્પ કો આગે લેગા તો નિશ્ચિત તૌર સે વો આખરી પાયદાન પે ખડે હુએ વ્યક્તિ કા વિકાસ ભી કરેગા ઓર ઇનમે વિશ્વાસ ભી પેદા કરેગા. રાજ્યમાં સ્વાઇન ફ્લુ દિવસે ને દિવસે વકરતો જાય છે ત્યારે તેના પર લગામ કસવા રાજ્ય સરકારે કમર કસી છે. રોગ અટકાયત માટે આયુર્વેદ પદ્ધતિ અક્સિર નીવડતી હોવાના કારણે રાજપીપળાની સરકારી ફાર્મસીમાં 33 જિલ્લાઓ માટે વિશેષ કાઢો બનાવી મોકલાવાઈ રહ્યો છે. રાજ્યમાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પણ ખડે પગે કામગીરી કરી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. સ્વાઇન ફ્લુનો વાવડ ફેલાયો છે ત્યારે આ રોગ માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાને કારણે થતો હોવાનું આયુર્વેદ માને છે. તેથી જ હાલ સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં આ રોગને નાથવા રાજપીપળામાં આવેલી સરકારી આયુર્વેદિક ફાર્મસીએ કમર કસી છે. સ્વાઇન ફ્લુના આ રોગમાં શાસ્ત્રોક્ત પદ્ધતિથી અક્સિર કાઢો તૈયાર કરવામાં આવ્યો છે. આ કાઢાને ગળો, મરીખ્યાદિક ક્વાથ, પથ્યાદિક ક્વાથ, ભારંગ્યાદિક ક્વાથ, દશમૂલ, ત્રિકુટ, ચૂર્ણ અને સુંડી ચૂર્ણ નાખીને બનાવવામાં આવે છે. હમણાં સુધીમાં રાજ્યના 33 જિલ્લાઓમાં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં 25,000 લોકો કાઢો સપ્લાય કરવામાં આવ્યો છે અને હજી 15,000 કિલો મોકલવામાં આવશે. આ ક્વાથ ની અંદર મેઇન ગળો છે. ગળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઉધરસ, ખાંસી, ગળામાં થતા વિકારો, માથાનો દુખાવો, તાવ વગેરેનો સારો રિઝલ્ટ મળે છે. એની અંદર એક દારૂ હળદર પણ છે, ત્રિફળા પણ છે. આ ક્વાથને 16 ગણા પાણીમાં ઉકાળી અને 4 ગણું પાણી રહે ત્યારે એને ગાળી અને પીવાનું છે. તાપી જિલ્લામાં વ્યારા તેમજ સોનગઢ નગરપાલિકા દ્વારા જાહેર જગ્યાઓ પર સ્વાઇન ફ્લુ નિરોધક ઉકાળાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં જિલ્લાના 18,000 લોકોને ઉકાળો પીવડાવવામાં આવ્યો છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આ મહામારીથી બચવા જરૂરી સૂચનો પણ કરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લુને કારણે મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. સરજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ પોઝિટિવ દર્દીની સંખ્યા 34 થઈ છે તથા 13 શંકાસ્પદ કેસના દર્દી સારવાર હેઠળ છે. ધારાસભ્ય વિભાવરીબેન દવેએ હોસ્પિટલની મુલાકાત લઈને દવા અને સુવિધા માટે હોસ્પિટલ તંત્ર સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી. તેમણે લોકોને ખાસ માસ્ક પહેરવા અપીલ કરી હતી. 100 પેશન્ટ સુધી સંપૂર્ણ સારવાર આપી શકાય એવી બેડની અને હોસ્પિટલની અત્યારે અહીંયા આગળ તાત્કાલિક સારવાર ઊભી કરવામાં આવી છે. દર 6 પેશન્ટે એક એનો કોઓર્ડિનેટર હોય અને 6 પેશન્ટનું જ એને ધ્યાન રાખવાનું હોય એવી સુંદર વ્યવસ્થા, પૂરતો સ્ટાફ, પૂરતો નર્સિંગ સ્ટાફ અને પૂરતી દવાઓ સાથે અહીંયા આગળ આખું સરકારી વહીવટીતંત્ર એટલે કે આરોગ્યનું તંત્ર. કચ્છમાં પણ વિવિધ કામગીરી હાથ ધરવા છતાં વધી રહેલા સ્વાઇન ફ્લુથી તંત્ર ચિંતિત છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની સરખામણીએ મૃત્યુ આંકનો રેશિયો ઓછો છે. તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન સાથે ડોર ટુ ડોર સર્વે અને સર્વેલન્સ કામગીરી શરૂ કરી છે. વધતા અને વકરતા સ્વાઇન ફ્લુને રોકવા મહાઅભિયાન શરૂ કરાયું છે. સર્વે જે ચાલુ કર્યું ત્યારથી આજ દિન સુધીમાં 4,15,000 જેટલા આપણે ઘરોની મુલાકાત કરવામાં આવી છે એટલે અમુક જગ્યાએ રિપીટ પણ સર્વે થઈ ગયો છે. એમાં આપણને જે કેસો મળે છે લગભગ 6,000 ઉપરાંતના આપણને સામાન્ય શરદી, તાવ, ઉધરસ, ગળામાં સોજો હોય ના ટાઈપના જે કેટેગરીના આવતા હતા એમાંથી 5,900 જેટલાને તો આપણે એને જે કંઈ સારવાર આપવાની હતી એ બધાને આપી દીધી છે. બાકી અમુક સામાન્ય હોય એને સામાન્ય દવા પણ આપી છે અને લોકો ખાસ જાગૃત થાય એના માટે સતત પ્રયત્નશીલ છીએ.
રાજ્યમાં જ્યારે સ્વાઇન ફ્લુ જવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે તેને નાથવા સરકાર તથા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, પરંતુ જો સામાન્ય જનતા થોડી સાવચેતી રાખે અને સ્વાઇન ફ્લુથી બચવા નિયમોનું પાલન કરે તો આ રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યુવા મોરચાની બેઠક ગાંધીનગર સ્થિત મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાઈ ગઈ. ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીની આગામી મહિનાની ગુજરાત મુલાકાત તેમજ દરેક જિલ્લામાં નર્મદા યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લાની યુવા મોરચાના પદાધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ અને યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે પ્રકારના પ્રચારાત્મક કાર્યક્રમો અંગે પ્રભારી ભૂપેન્દ્ર યાદવે, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તથા કેન્દ્ર સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારાત્મક અને જનજન સુધી પહોંચે એ પ્રકારની કાર્યયોજના બનાવવામાં આવેલ છે. પ્રભારીઓની એક બેઠક આગામી 23 તારીખે રાખવામાં આવેલ છે. મીડિયા, સોશિયલ મીડિયા વગેરેનો એક વર્કશોપ એ પણ 3 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવેલ છે. કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ખૂબ ઇનિશિયેટિવ લઈ અને ગુજરાતની જનતા માટે એક વિકાસના દ્વાર ખોલ્યા છે. સરકાર દ્વારા નર્મદા મહોત્સવ યાત્રા 6 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દ્વારા યોજવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને જનતા લગભગ 80 જેટલા રથો એ સમગ્ર રાજ્યમાં ગામે ગામ લગભગ 10,000 જેટલા ગામોને આવરી લઈને ખૂબ મહત્વની અને ગુજરાતની જીવાદોરી અને સમૃદ્ધિ સમાન આ નર્મદા મહોત્સવની યાત્રા કાઢવામાં આવશે. રાજ્ય સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સુરતની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત સુરત શહેર પોલીસ મુખ્ય મથકની કચેરી, નાયબ પોલીસ કમિશનરની ક્રાઇમ બ્રાન્ચની કચેરી અને અડાજણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના સાંસદ દર્શનાબહેન જરદોશ, સીઆર પાટીલ, પોલીસ કમિશનર સતીશકુમાર શર્મા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર કી યે સંકલ્પના હૈ કે પોલીસ તંત્ર કે જીતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અચ્છે હોંગે ઉનકો જીતની ફેસિલિટી અચ્છે મિલેગી ઉનકે હિસાબ સે ઉનકા ક્રાઇમ ડિટેક્શન રેટ બઢેગા ઓર ઉનકે વજહ સે લૉ એન્ડ ઓર્ડર કી સિચ્યુએશન સ્ટેટ કે અંદર જો ગુજરાત શાંતિ કે લિયે જાના જાતા હૈ ઉસ શાંતિ કો બરકરાર રખને કે લિયે મદદરૂપ હોગા. ક્રિકેટ ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાનો તેના જ હોમગ્રાઉન્ડમાં વ્હાઇટવોશ કર્યા બાદ ભારત આજથી શરૂ થયેલી વન ડે શ્રેણીમાં પણ ક્લીન સ્વીપના નિર્ધાર સાથે મેદાન પર ઉતરશે. દાંબુલામાં આજે બપોરે 2:30 વાગ્યાથી ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની પ્રથમ વન ડે મેચ શરૂ થશે. ટીમ ઇન્ડિયા વન ડે શ્રેણી જીતવા માટે હોટ ફેવરિટ મનાય છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં રોહિત શર્મા, વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, અમદાવાદના જસપ્રીત બુમરાહ તથા અક્ષર પટેલ ઉપર સમગ્ર મેચનો મદાર રાખવામાં આવી રહ્યો છે. તો આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.